हेलो फ्रेंड्स, एनबी एजुकेशन में आपनु स्वागत छे। हूँ छू बामणिया नयन। वीडियो ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करो। धोरण 11 विषय आंकड़ाशास्त्र जेनु पांचमु चेप्टर छे, एमां स्वाध्याय 5.2 मां जे बाउलीनी रीते विषमता ने विषमतांक छे तेना सूत्रनी समजूती आ वीडियो में करेल छे। स्वाध्याय 5.2 पांचमा चेप्टर नु स्वाध्याय 5.2 जेमां बाउलीनी रीतनो समावेश थाय छे। 5.1 માં અગાઉના વિડીયોમાં જોયું તો કે કાર્લ પિયર્સનની રીત છે। ટોટલ આ ચેપ્ટરમાં બે રીત છે, કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક, જે આખોય આપણે 5.1 માં શીખી ગયા। હવે છે 5.2 માં બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક, જેના સૂત્ર છે જેનું બાઉલીની રીતે વિષમતા બરાબર એસકે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m અને બાઉલીની રીતે વિષમતાંક બરાબર જે કાઉન્ટ બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m ઉપર જેમ છે એમજ એસકે પણ એને કહી શકાય છેદમાં Q3 માઇનસ Q1। અહીં એક વસ્તુ ધ્યાન રાખવાની રહી કે આપણે બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધતા પહેલા Q1 મેળવવો પડે, Q3 મેળવવો પડે અને m એટલે મધ્યસ્થ મેળવવો પડે। પણ તમને એક વાત કહી દઉં કે નોંધ છે કે જ્યારે ખુલ્લા છેડાવાળી આવૃત્તિ વિતરણ હોય ત્યારે બાઉલીની રીતે વિષમતા અને વિષમતાંક શોધવા બરાબર ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કોને કહેવું। હા, જ્યારે તમને આ ટાઈપની રકમ આપી હોય, વર્ગો આવી રીતે આપ્યા હોય 20 થી ઓછા, હવે ઓછા તો કેટલા બરાબર, પછી જો વ્યવસ્થિત વર્ગ આપ્યા બધામાં, અહીંયા 120 થી વધુ, વધુ તો કેટલા, ટૂંકમાં બાંધેલા નથી, આ બેયના છેડા કેવા છે ખુલ્લા। આવું ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય અને આ ટાઈપની રકમ હોય, પહેલાંથી ઓછા ને પછીથી વધુ કીધા હોય, ત્યારે યોગ્ય વિષમતા એટલે કઈ, તો કે બાઉલીની રીતે વિષમતાંક શોધવાની રીત યોગ્ય ગણાશે। હા, અહીં એક મુદ્દાની એ પણ ચર્ચા કરી લે કે મધ્યસ્થ, મધ્યસ્થ શું છે, તો કે ફોર એક્ઝામ્પલ 0 થી 100 સુધીની માહિતી હોય, મધ્યસ્થ એટલે એક સરખી માહિતીને એક સરખા બે ભાગ, એટલે બે ભાગ 100ના હોય તો કેટલા ભાગ પડે, બે ભાગ એટલે 0 થી 50 અને 50 થી 100 બરાબર ને, આ બે ભાગ, એક પહેલો ભાગ અને બીજો ભાગ, એટલે અહીં મધ્યસ્થ એમ બરાબર 50। ક્લિયર, બરાબર ધ્યાન રાખજો હું શું કહેવા માંગુ છું। ચતુર્થક એટલે કે ક્યુ છે, ચતુર્થક એટલે એક સરખી માહિતીના ચાર ભાગ, એટલે 0 થી 100ના ચાર ભાગ કરીએ તો એક ભાગ 25નો બને, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એટલે પહેલા ને છેલ્લાને નંબરિંગ ન હોય, 25ને Q1 કહેવાય, 50ને Q2 અને 75ને Q3। મારો કહેવાનો મતલબ એ છે કે આપણે ઉપર જે દાખલો ગણશું એમાં Q1 અને Q3 જોશે અને m જોશે બરાબર, Q1 Q3 અને m જોશે, પણ હું અહીંયા m નહીં શોધી, એમની જગ્યાએ હું શોધી, તો કે Q2, કેમ કે એક જ સૂત્રતા રહી ને સૂત્રમાં, આપણે મધ્યસ્થનું આમ ટૂંકમાં જાજા સૂત્ર યાદ ન રાખવા પડે, એટલે હું પહેલાં Q1 શોધી પછી Q2 શોધી અને Q2ને હું m કહી દઈશ, કેમ કે m બરાબર 50 અને Q2 બરાબર 50। હંમેશા ધ્યાન રાખજો મધ્યસ્થ અને બીજા ચતુર્થકની કિંમત હંમેશા કેવી હોય, સરખી હોય, એટલે m બરાબર Q2, એટલે Q2 મળી જાય એને હું m કહી દઈશ અને પછી Q3। આમાં કોઈ ખોટું ન પડે પણ એક ટ્રીક છે જેથી કરીને આપણે સૂત્ર અને ગણતરીમાં એક સૂત્રતા અને એક સરખું રહે। હવે આપણે એ ચતુર્થકના સૂત્ર જોઈ લઈએ કે કઈ માહિતીના ક્યારે ક્યુ સૂત્ર લાગુ પડે। એ ચતુર્થક મેળવાઈ જાય પછી જ આપણે બાઉલીનો વિષમતા અને વિષમતાંકનું મેળવી શકીએ, કેમ કે એ સૂત્રમાં પણ આપણે આ ચતુર્થકોની જરૂર પડે। હવે એટલે આપણે જોઈએ ચતુર્થકોના સૂત્ર। હાલો, હવે રકમ 3 ટાઈપની હોય, એક તો અવર્ગીકૃત, બીજું 3 ટાઈપની આપણે રકમ જોવા મળશે, અવર્ગીકૃત, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત। અવર્ગીકૃતમાં માત્ર x જ આપેલો હોય, વર્ગીકૃત અસતતમાં x અને f આપેલા હોય અને વર્ગીકૃત સતતમાં વર્ગ અને f આપેલા હોય। મોસ્ટ ઓફ તો આપણે આ બે પ્રકારની રકમના દાખલાઓ વધુ જોવા મળશે અને ગમે ત્યારે જ્યારે જ્યારે ચેપ્ટરની શરૂઆત થાય તો સૂત્રની સમજૂતી આવે ત્યારે મારા મોઢામાં આ શબ્દ તો હશે, ભાઈ કઈ પ્રકારની રકમ, તો કે અવર્ગીકૃત x આપેલો, વર્ગીકૃત અસતત અને વર્ગીકૃત સતત, કેમ કે ત્રણેય મેથડમાં કોઈ એક જ ટોપિક શોધવાના અલગ અલગ 3 સૂત્ર છે બરાબર। આપણે ચતુર્થકની વાત કરવાની છે તો ચતુર્થક જોઈએ કે માત્ર જ્યારે તમને x જ આપેલો હોય એટલે રકમ ખાલી x એટલે કે અવર્ગીકૃત ટાઈપની હોય ત્યારે ચતુર્થકનું આ પહેલું સૂત્ર Qj બરાબર જે કૌંસમાં n+1 / 4 મૂળ અવલોકન બરાબર। ત્યારબાદ જ્યારે રકમમાં x અને f આપેલો હોય એટલે વર્ગીકૃત અસતત માહિતી હોય ત્યારે સૂત્ર લાગુ પડશે Qj બરાબર જે કૌંસમાં n+1 / 4 મૂળ અવલોકન, એ તમારે CFમાં જોવાનું, CFની સામેનો x ધ્યાનમાં લેવાનું। ત્યારબાદ જ્યારે વર્ગ અને f આપેલા હોય એટલે કે રકમ વર્ગીકૃત સતત પ્રકારની હોય
ત્યારે તમારે બે સ્ટેપ અનુસરવા પડે. પહેલા તો ક્યુ જે વર્ગ મેળવવો પડે, જે મેળવવા માટે જે કૌંસમાં એન પ્લસ એન બાય ફોર નું અવલોકન, અને પછી તમારે ક્યુ જે નું મોટું સૂત્ર મૂકવું પડે, ક્યુ જે બરાબર એલ પ્લસ જે એન બાય ફોર માઇનસ સી એફ છેદમાં એફ. આવી રીતે પહેલા સૂત્ર નોટ ડાઉન કરી લ્યો. ક્યુ વન ક્યુ ટુ ને ક્યુ થ્રી મેળવવા માટે અવર્ગીકૃત માહિતી માટે આ સૂત્ર, વર્ગીકૃત અસતત માટે આ, અને વર્ગીકૃત સતત માટે આ છેલ્લું સૂત્ર લાગુ પડે. અને મોસ્ટ ઓફ તો આપણે બે જ લાગુ પડશે, વધુ પડતા આપણે આગળ બાઉલીના જે દાખલા ગણશું એમાં વિષમતા અને વિષમતાંકના મોસ્ટ ઓફ આ બે સૂત્ર લાગુ પડશે. એટલે ચતુર્થક મેળવાઈ જાય બરાબર, ક્યુ વન ક્યુ ટુ ને ક્યુ થ્રી એ મેળવાઈ જાય, પછી આપણે બાવલીનો વિષમતાંક અને વિષમતાંક મેળવવાનો. બાવલીની રીતે વિષમતા એસ કે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ, અને વિષમતાંક જે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ છેદમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન, જે અગાઉ પણ આપણે જોયું. અને મોટા દાખલામાં આ લાગુ પડશે, અથવા હજી બીજા સૂત્ર છે પણ એ મોસ્ટ ઓફ નાના દાખલાઓમાં આવશે. આપણે આગળ સ્વાધ્યાયના દાખલા આવશે એમાં નાના દાખલામાં ક્યારેક આ પણ મૂકવું પડશે. એસ કે બરાબર કૌંસમાં ક્યુ થ્રી માઇનસ એમ કૌંસ પૂરો માઇનસ બીજા કૌંસમાં એમ માઇનસ ક્યુ વન, એમ એટલે ક્યુ ટુ પણ કહી શકીએ અને મધ્યસ્થ પણ આપણે કહી શકશું. વિષમતાંક જે બરાબર કૌંસમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન માઇનસ એમ માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી માઇનસ ક્યુ વન પ્લસ એમ માઇનસ ક્યુ વન, એટલે ઉપર છે બાદ બાકી નીચે પ્લસ. અને એક નોંધ મૂકવાની ખાસ ભૂલતા નહીં કે જ્યારે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલ હોય ત્યારે બાવલીની રીતે વિષમતાંક શોધવા માટે શ્રેષ્ઠ રીત ગણવામાં આવશે. આ સૂત્ર તમે એક બુકમાં નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ આના પછીના વિડીયોમાં આપણે દાખલાઓની ગણતરી કરશું. સ્વાધ્યાય 5.2 બાવલીના રીતના તમામ દાખલાઓની ગણતરી આના નેક્સ્ટ વિડીયોમાં મૂકવામાં આવશે, અને ત્યાં સુધી આ સૂત્ર કડોકડ પાકા કરો જેથી કરીને આવડી જાય. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.